મહીસાગર જિલ્લાના કડાણામાં આદિવાસી સમાજ હવે આંદોલનના માર્ગે દોડ્યો. કડાણા આદિવાસી સમાજ હવે આંદોલનનું શસ્ત્ર ઉગમ્યું છે. આદિવાસી પ્રમાણપત્રો બંધ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કડાણાના જાંબુનાળા ખાતે ભરાયું આદિવાસી સમાજનું મહાસંમેલન, ભાજપ કોંગ્રેસ તેમજ સામાજિક નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે મામલતદારથી માંડી કલેક્ટરને આવેદનપત્ર આપીને લડત શરૂ કરવામાં આવશે આદિવાસી સમાજની. સમગ્ર કડાણા તાલુકામાં ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીના પગલાં સમાજ લઈ શકે છે. આદિવાસી 300થી વધુ યુવાનો પરીક્ષા પાસ કરીએ છીએ છતાં પણ નોકરીથી વંચિત હોય, જેને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હવે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આમ કડાણા આદિવાસી સમાજ હવે આંદોલનના માર્ગે. અત્યાર સુધી 19થી વધારે આંદોલનો ગાંધીનગરમાં શરૂ થયા હતા, હવે એક વધુ આંદોલન આદિવાસી સમાજનું આંદોલન શરૂ થાય તો નવાય નહીં. હાલમાં આ આંદોલન શરૂ કરવા માટેના આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર તેમની વાત સાંભળતી નથી અને નિરાકરણ ન આવતા આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કડાણા આદિવાસી સમાજ દ્વારા પ્રમાણપત્રો જે બંધ કરી દેવામાં આવ્યા છે સમાજના લોકો માટેના, તે પ્રમાણપત્રો બંધ કરવામાં આવતા આક્રોશ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજમાં. કડાણાના જાંબુનાળા ખાતે આદિવાસી સમાજનું સંમેલન મળ્યું હતું, જેમાં ભાજપ કોંગ્રેસ તેમજ સામાજિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ના, ધારાધોરણ પ્રમાણે સરકારે નક્કી કર્યું છે, આપણે નથી નક્કી કર્યું કે કડાણા તાલુકામાં 78% નવ પોચો પોચા હું તમે અનુમાન કરો તો પણ આપણો જે પ્રશ્ન હે ને આપણા સોરરો તો હેઠે જે આ તો એક પેલી કહેવત વાળું થયું છે. આપણે શું વાંધો હે એટલે બળતું બીજા ગામના સીમાડે આવ્યું તો કઈ બીજા ગામ વાળાને ભળે હે, આપણે કશું પડી નથી. એ પછી બળતું શેઠ આપણા ગામને સીમાડે આવ્યું તો કે ભાઈ હજુ એ જાગો ને, પણ આપણે તાર સુધી આપણે જાજ્યા નહીં. તમને લાવડો આપજો, કુવો કોડી નાખવાનું કીધું, કોલરી નાખો, એવી પરિસ્થિતિ આપણી થઈ ગઈ. આપણે જોતા કે છોકરાઓ બે ચારે જ રખડે છે, ગામોથી વંચિત થયા અને અત્યારે 53 જણા એમનેમ પડ્યા અહીં. આ હું બેઠા ને એણને ઘેર હતી, એક બબે હોય, કેમ કે તમારું છોકરું મારું છોકરું તો કે સરપંચ હોય, આમ આ સરપંચોને હરોળમાં બેઠા આપણે તે દિવસ કાલે નક્કી કર્યું હતું. આપણે હું હશે ને સવારમાં તો હતા સમાજ, અમારો આદિવાસી સમાજ એકત્ર થયો. અમારો જે પ્રશ્ન છે, આદિવાસી તરીકે અમે હોવા છતાં ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર હેરાનગતિ કરી રહ્યું છે, એના કારણે વારંવાર અમે રજૂઆતો કરવા છતાંય અમે, માન લો કે હું પોતે બાહુભાઈ ડામોર, હું આદિવાસી છું ને મારા છોકરાને આદિવાસીનો દાખલો મળવામાં મુશ્કેલી પડે. જો દાખલો મળેલો છે તો એને નોકરી કરવા માટે જ્યારે ઓર્ડર મળે છે, મેરિટમાં આવી જાય છે, તો એને તપાસના બહાને છેલ્લા વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષથી તપાસનું કોઈ જ રિઝલ્ટ નથી અને નોકરીથી વંચિત રહ્યા છે. એવા અમારા ટોટલ વિસ્તારમાં LRD યુવાનો, નર્સમાં, ST માં ડ્રાઈવર કંડક્ટરો, એવી દરેક નોકરીમાં મેરિટમાં આવ્યા હોવા છતાંય એ લોકોને વિશ્લેષણ સમિતિ દ્વારા કોઈ પણ કારણ આપ્યા વગર અન્ય કારણો આપ્યા કરે છે અને હજુ પણ માન લો કે આદિવાસી નથી એવું પણ લેખિત દાખલો કે લેખિત સર્ટિફિકેટ નથી આપ્યું તો આ વિશ્લેષણ સમિતિ કરે છે શું? અને એ સાથે સાથે નવો દાખલો જ્યારે લેવા જઈએ છીએ ત્યારે અમારો જૂનો દાખલો હોવા છતાં મામલતદાર કચેરીમાંથી નવો દાખલો નથી મળતો અને અન્ય જે કારણો આપે છે કે કાળી ફરજ ને રાણી ફરજ એ ગેજેટમાં નથી. હવે સૌને ખબર છે કે કાળી ફરજ રાણી ફરજ એ આદિવાસી માટેનો શબ્દ છે, છતાંય એ વિસંગતતાઓ જે કંઈ ઊભી કરે છે સરકારી તંત્ર, એના કારણે છેલ્લા 3 વર્ષથી અમારા 300થી 400 યુવાનો કે જો નોકરી કાયદેસર લાગી ગયા છે ઓર્ડરથી વંચિત છે. અને આજે અમારો આખો સમાજ ભેગો થઈને એ નિર્ણય કરે છે કે આવતીકાલે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે અને એમાં ચોક્કસ ટૂંકી મુદતનો એક સમય આપવાના છે. એ સમય આપવાથી એ જો સોલ્યુશન થશે તો ચોક્કસ અમે તંત્રના આભારી છીએ, નહીં તો અચોક્કસ મુદતથી ધરણા પર મામલતદાર કચેરીએ બેસીશું અને કાયદેસર ગાંધીજીના માર્ગે એમ એ કરીશું. એટલે અમને જે તકલીફો પડે છે એ તકલીફો માટે વારંવાર અમે સરકારી તંત્રને, અહીંના જવાબદાર મંત્રીશ્રીઓને કે જે કંઈ મુખ્યમંત્રી શ્રી સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં છેલ્લા 3 વર્ષથી આ પ્રશ્ન નિરાકરણ આવ્યું નથી, તો આવનાર સમયમાં અમે ચૂંટણી બહિષ્કારનું પણ વિચારીએ છીએ
તો આવા જે કઈ જરૂરી પગલાઓ છે એ અમે લઈશું. તો હમણાં કાકાને દાખલા તરીકે વાહન હોય તો એમને માલ, સરપંચ ને કોઈને વાહન હોય તો એ તમને મદદ કરે, નહીં બને તો આપણે પોતે પણ પસા પસા કે હો હો રૂપિયા કરી એક જ ઉપર આપણે નિર્ભર નહીં રાખે. પ્રતિનિધિ છો જો તમારાથી પ્રશ્ન નહીં, અમે એમ નથી કહેતા તમને કે તમે છોડ દો, અમે તો તમે એમ કહો તો તમે હારા કર્મ કર્યો અમારો દાખલો ઉકેલો અને અમારા જે લાભોથી અમે વંચિત થઈ ગયા, જે જે ધીમે ધીમે અમારો સમાજ પાછળ ઉભો રહ્યો છે એને જો તમે એમને મદદ કરશો તો તમારું ભવિષ્ય 100% ઉજળું હશે. એટલું કઈ વિનવું છું કે કયા ગામમાંથી કેટલા વ્યક્તિઓ આવ્યા છે એ ગામનું માહિતી આપણને મળે, એટલે કયું ગામ આપણું અહીંથી બાકી રહ્યું છે તો આપણને ખબર પડે. ભાઈશ્રી અમારે કેટી સાહેબે વાત કરી, આપણો બનતો પ્રયત્ન બધો જ અજમાવી જોયો છે, કોઈ પ્રયત્ન કર્યો નથી એવું નથી. દાખલાઓ આપણે આજથી નહીં, આપણા પરદાદાથી, આપણે મૂળ મુદ્દો એક જ છે. એટલે કેપી સાહેબે સ્પષ્ટ વાત કરી કે આપણે બાબુભાઈ જ નથી આવી રહ્યા, પણ એમને ફોન કર્યો છે આપણે કોંતીભાઈ, એ પણ આવી જાય. પણ મારી દરેકને નમ્ર વિનંતી કે આપણામાંથી પેલી ચારીઓ કરવાનું એક તો પહેલી વાર બંધ કરવું પડે. આપણે પરિસ્થિતિનું નિર્માણ એવું થાય, વેસાદભાઈ જો વાત કરવા ઉભો થાય, તું બીજા ગામના સીમાડે આવ્યું તો કે બીજા ગામ વાળાને ભલે હે, આપણે કશું પડી નથી. એ પછી બળતું બળતું શેઠ આપણા ગામને સીમાડે આવ્યું તો કે ભાઈ હજુ એ જાગો ને, પણ આપણે તાર સુધી આપણે જાજ્યા નહીં. ગામ તમને વાવડો આપજો, કુવો કોડી નાખો, કેદો કોલરી નાખો, એવી પરિસ્થિતિ આપણી થઈ ગઈ. આપણે જોતા કે છોકરાઓ બે ચાર જ રખડે છે, ગામોથી વંચિત થયા અને અત્યારે 53 જણા એમને એમ પડ્યા અહીં. આ હું બેઠા ને એણને ઘેરથી એક બબે ને એક બબે હોય, કેમ કે તમારું છોકરું મારું છોકરું કહો કે સરપંચ હોય, આ સરપંચોને હરોળમાં બેઠા આપણે તે દિવસ કાલે નક્કી કર્યું હતું આપણે, હું હશે તો હું સવારમાં તો હતા તમારે બતાવશું. આદિવાસી સરપંચો આપણા કેટલા થઈ કડાણા, ફૂલ 46 ગ્રામ પંચાયતો હોય આપણે